હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વેપારીઓ દ્વારા કોરોનાનું વધતું જતું સંક્રમણને રોકવા માટે 2 દિવસ માટે સ્વયંભુ બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો. તો રવિવાર અને સોમવારના દિવસે મેડિકલની દુકાનો સિવાય પ્રાંતિજ બજાર સ્વયંભુ બંધ રહેશે. તો તારીખ 17/4/2021 થી 30/4/2021 સુધી સવારે 8 થી બપોરના 3 વાગ્યા સુધી બજારો ખુલ્લા રહેશે. પ્રાંતિજ સહિત તાલુકામાં કોરોનાના કેસોનો રાફડો ફાટતા અને મૃત્યુ આંક વધતા પ્રાંતિજના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો. તો પ્રાંતિજ પણ સ્વૈચ્છિક લોકડાઉનની લાઇનમાં. આજે પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે પ્રાંતિજ મામલતદાર એસપી ભગોરાની અધ્યક્ષસ્થાને એક મિટિંગ યોજાઈ હતી, જેમાં પ્રાંતિજના વિવિધ એસોસિએશનના વેપારીઓ દ્વારા તારીખ 18/4/2021 થી 19/4/2021 બે દિવસ રવિવાર અને સોમવારના દિવસે સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ પાડવાનો નિર્ણય લીધો હતો અને તારીખ 17/4/2021 થી તારીખ 30/4/2021 સુધી સવારે 8 થી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. જ્યારે રવિવાર અને સોમવાર બંધના દિવસે તથા ચાલુ દિવસોમાં તારીખ 17 થી 30 તારીખ સુધીમાં પણ મેડિકલની દુકાનો ખુલ્લી રહેશે અને જો વેપારીઓ બંધની અમલવારી નહીં કરે તો તેની સામે પ્રાંતિજ નગરપાલિકા અને પ્રાંતિજ પોલીસ દ્વારા સકારાત્મક પગલાઓ પણ લેવામાં આવશે. તો પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉર્મિલાબેનને પણ જણાવ્યું હતું કે અમે આજે જ નગરપાલિકા સહિતના વિસ્તારોમાં આ અંગેની રિક્ષા ફેરવીને નગરજનો તથા બજાર વિસ્તારના વેપારીઓને જાણ કરી દેવામાં આવશે. તો મિટિંગમાં પ્રાંતિજ મામલતદાર એસપી ભગોરા, તાલુકા હેલ્થ ઓફિસર એએમ સોલંકી, પ્રાંતિજ PIPL વાઘેલા, નગરપાલિકાના ચીફ ઓફિસર ઉર્મિલાબેન, નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ પડિયા સહિત પ્રાંતિજના વિવિધ એસોસિએશનના ફંડરના પ્રમુખો, પ્રતિનિધિઓ સહિત ગામના આગેવાનો, નગરપાલિકાના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.